નથી લાગતી. એનું રીઝન ખાલી એટલું છે કે તમે જો 3 જૂનના હાઈની વાત કરો તો હિન્દાલ્કો લગભગ 405ના હાઈ બનાવીને ત્યારથી નીચે આવ્યું હતું, 360ની બોટમ બની છે, રિકવરી થઈ અને શુક્રવારે પાછું એ જ પ્રીવિયસ હાઈ પર આવ્યું છે. એટલે થોડું ઘણું સેલ ઓફ જોવા મળે, કોઈ આઈ મીન કોઈ નેગેટિવિટી નથી. અને ટ્રેન્ડની જો વાત કરીએ તો ટ્રેન્ડ પોઝિટિવ છે. જો હિન્દાલ્કો આપણને આવતીકાલની તો એકાદ બે દિવસમાં આપણને 390ના લેવલ પર જો બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપતું હોય તો આઈ વુડ ડેફિનેટલી થિંક ઓફ બાઇંગ ધ સેમ. 390 પર બાઇંગ કરીને ચાલી શકાય 385ના સ્ટોપ લોસ સાથે. આઈ થિંક આ જે ટ્રેન્ડ છે ધીસ ઇઝ લાઇકલી ટુ કન્ટિન્યુ એઝ ઓફ નાઉ. બાયોકોન ઉપર એક વખત ગોરાક છે આપનો પણ મત સમજવા માંગે છું. પરિણામો સતત આપણે જોયે તો નરમ આવતા દેખાયા છે. આપનો કોઈ વ્યૂ આ સ્ટોક માટે? વિક્રમ, મેં ખરીદારીની ભલામણ છે અમારી તરફથી બાયોકોનની ઉપર. 380 અને 360ની નીચેની સપાટી ઘણી સીમિત લાગે છે અને અમુક સમાચારોને લઈને થોડો ઘણો દબાવ તમે પરિણામ પર જોયા આપણે જોઈ શકીએ છીએ અને એ છેલ્લા 2-3 ત્રિમાસિકમાં બી આપણે જોયો છે. લાંબા ગાળા માટે લક્ષ્યાંક લગભગ 480ના છે અને નજદીકના કાર્યકાળમાં એટલે કે મધ્ય સમય સીમાની તમે વાત કરો તો મારા ખ્યાલથી 445ના ટાર્ગેટ બને છે. પણ એક વાત કહેવા માંગીશ કે અમુક લોકો ફસાયા બી છે આમાં, એટલે કદાચ 400ની ઉપરની સપાટીમાં તમને અવરોધો દેખાશે, સપ્લાય આવતો દેખાશે. લોકો જે ફસાઈ ગયા છે નીકળવાના પ્રયાસ કરશે. પણ એકંદરે મારા ખ્યાલથી R&D જે ઇન્વેસ્ટમેન્ટ કરેલી અને આવનારા સમયમાં R&Dના લીધે જે નવા પ્રોડક્ટ્સ બજારમાં ઉતારશે આપણા સ્વદેશમાં અને વિદેશમાં, એના કારણે મારા ખ્યાલથી પરિણામ પર ઘણી સારી અસર આવતી દેખાશે. તો આ વ્યૂ અત્યારે આપણને બાયોકોન માટે બનતો દેખાઈ રહ્યો છે, ટેકનિકલ અને ફંડામેન્ટલ બંનેના ફ્રન્ટ ઉપરથી. પણ ટેકનિકલી કૃણાલે જેમ કીધું કે 425નું સ્તર પાર થવા દો, ત્યારબાદ અહીંયા નવી પોઝિશન માટેનું ધ્યાન બનાવી શકાય. સાથે જ બીજા જે કાઉન્ટર્સ કે જે આપણને એક સ્ટ્રોંગ પોઝિશન બનતી દેખાઈ રહી છે એમાં સરકારી કંપની પાવર ગ્રીડ અને સાથે જ ઘણા સમય બાદ આપણને ભારત ઇલેક્ટ્રોનિક્સ એટલે કે BEL માં પણ મોમેન્ટમ આજે બિલ્ટઅપ થતું દેખાયું છે. પાવર ગ્રીડમાં પણ 6% ઓપન ઇન્ટરેસ્ટ વધ્યું છે, સેમ વે BEL માં પણ એટલું જ ઓપન ઇન્ટરેસ્ટ વધતું દેખાયું છે. કુણાલ, આ બંને સ્ટોક ઉપર આપનો વ્યૂ? સો વિક્રમભાઈ, પહેલા જો આપણે પાવર ગ્રીડની વાત કરીએ તો સ્ટ્રોંગ સપોર્ટ છે 228 રૂપિયાનું. કાઉન્ટર લગભગ 3-4 દિવસ પહેલા જ 228ની બોટમ ટેસ્ટ કરી અને ત્યારથી જ બાઉન્સ આવે છે. રેન્જ બાઉન્ડ છે, આ લેવલ પર પણ ડેફિનેટલી બાઇંગ કરીને ચાલી શકાય. નજીકનું ટાર્ગેટ આમાં 245નું રહેશે. જો આપણે BEL ની વાત કરીએ તો મને એ વધારે અટ્રેક્ટિવ લાગે છે બીકોઝ આજે એક રેન્જ બ્રેકઆઉટ આવ્યું છે અને એ જે રેન્જ બની છે લગભગ છેલ્લા 18 દિવસની એક સાઇડવાઇઝ રેન્જ હતી. રેન્જનું બ્રેકઆઉટ હતું 185, કાઉન્ટર હમણાં 186 પર જ ચાલી રહ્યું છે અને આજના દિવસના જે રીતે તમે વાત કરી ડેટાઝ આર ઓલ્સો સપોર્ટિંગ ધ સેમ. સો આઈ થિંક બંનેમાંથી એક સિલેક્ટ કરવું હોય ગો ફોર BEL. સ્ટોપલોસ રેશિયો 182 રૂપિયાનું, એટલે પ્રેઝન્ટ લેવલથી લગભગ 4 રૂપિયા નીચે અને ઉપરનું ટાર્ગેટ આપણે લગભગ 210 સુધી રાખી શકીશું. થોડું પોઝિશનલ ટાર્ગેટ છે પણ મોમેન્ટમ ટ્રેડર્સ માટે આ લેવલ પર બાઇંગ કરી 1:3 રિસ્ક રિવોર્ડ રેશિયો એટલે 12 રૂપિયા ઉપર આપણને ટાર્ગેટ રાખીને એક્ઝિટ કરી શકાય એવી સલાહ બને છે. તો આપણને વ્યૂ અને સ્ટોક્સ માટેના ફ્રન્ટ ઉપરથી બનતો દેખાઈ રહ્યો છે. વીકનેસ પર્સિસ્ટન્ટ રહી છે આજના દિવસના ટ્રેન્ડની અંદર. પણ ઘણા બધા સ્ટોક્સ છે જે હેવી વેઇટ કાઉન્ટર્સમાં આપણને સારા એવો ફોલ આવતો દેખાયો. એમાંનું એક કાઉન્ટર છે, એ છે M&M ફાઇનાન્શિયલ્સ. થોડુંક પણ વરસાદને લઈને આપણને એટલી કોઈ મોટી અત્યારે હજુ ચિંતા બનતી નથી દેખાય, પરંતુ આ સ્ટોક એ પહેલાં જ આપણને મોટું રિએક્શન આપતો દેખાઈ રહ્યો છે વીકનેસ સાઇડનું. ગૌરાંગજી, આપની કોઈ એડવાઇસ રહેશે અહીંયા M&M ફાઇનાન્શિયલ્સ માટે? કૃષિ ક્ષેત્રમાં બહુ જ મોટું કામકાજ છે, ખાસ કરીને ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભારતના જે ભાગ છે ત્યાં આગળ M&M ફાઇનાન્સ 4th ત્રિમાસિકના પરિણામ જે અપેક્ષા હતી એનાથી બી ઘણા ખરાબ આવેલા અને સ્ટોક મારા ખ્યાલથી જે મારી યાદદાસ્ત છે લગભગ 160-150ની નીચે કરેક્ટ થઈ ગયું. ત્યાંથી પછી આપણે જોયું 170-175 ક્યાંક, એટલે ઘટાડે જો વરી પાછો અવસર મળે તો લાંબા ગાળા માટે રોકાણ કરો. 235ના લક્ષ્યાંક છે M&M ફાઇનાન્સ પર. ઓકે,
મિલિયન ફાઇનાન્સ માટે થઈને આપણને આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. આગામી સમયની અંદર લાંબા ગાળાના વ્યૂ સાથે 235 રૂપિયાનો લક્ષ્યાંક છે. તો અત્યારે તમને સારો એવો નીચેની તરફ કાઉન્ટર મળી રહ્યું છે 160ની આસપાસ. તો ત્યાં તમારે ખાસ રોકાણ માટેની તક પકડવી જોઈએ. માર્કેટ બંધ થવાને ગણતરીની મિનિટ બાકી અને આજનો દિવસ સારા એવા ફોલ સાથે લગભગ 170 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં, 582 પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સમાં રહ્યો, મિડકેપ 214 પોઈન્ટ અને બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર 650 પોઈન્ટના ઘટાડા સાથેનો આપણને ક્લોઝિંગ આવતું દેખાઈ રહ્યું છે. મોટો મૂવ આપણે જોયો તો આજે મિડસાઇઝના ફ્રન્ટ ઉપર નહોતો દેખાયો, પણ સેકન્ડ હાફમાં જ્યાં અમેરિકન બજારોના ફ્યુચર્સ અને સાથે યુરોપિયન માર્કેટની નેગેટિવ શરૂઆત જોઈ ત્યારબાદ આપણે જોયું કે મિડસાઇઝના ફ્રન્ટ ઉપર પણ આપણને